वाह मुझे पड़ी ए ए गुड मॉर्निंग अब तुअर से ना मैंने गुड मॉर्निंग बोल जे हाँ अंग्या से ना वो रिवाज चे समझो अरे वाह ताने गुड मॉर्निंग बोलता अवड़ी क्यों अते अने पर ऑपरेशन मगर जो શું થયું પાછું એ હું તો ભૂલી જ જાઉં છું હું દર્દી છું દર્દી એ પેશન્ટ પેશન્ટ ઠીક છે ચલો હવે પેલા નાસ્તો કરી લે તારી માટે મેંદુ વડા લાવ્યો છું મારો ચણાનો લોટ મેંદુ વડા હા હા લાવ 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 એ હું મેંદુ વડા છે ને તું મને ખવડાવ છું એમ એ હું પેશન્ટ છું ને પેશન્ટ ભલે બરાબર ઓળજ્યા હોસ્પિટલ માં મને બધા બહુ જોયે છે મારું નામ છે અહિયાં અરે વાહ શું વાત છે ગુડ મોર્નિંગ તુલસી ગુડ મોર્નિંગ ડોક્ટર ગુડ મોર્નિંગ અભી તારા લગ્ન જીવનમાં બે પત્તિ યોગ છે બે પત્તિ યોગ ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ હા હા જો ને આવ્યો છું ત્યારથી એક જ રિટર્ન લઈને બેઠી છે મારાથી કોઈ કામ ન થાય પેશન્ટ છું પેશન્ટ મેંદુ વડા લાવ્યો છું વાય ડોન્ટ યુ જોઈન અસ લાવ હું તારી મદદ કરી દઉં પાયલ યુ કેરી ઓન I'll be back in a minute. Tulsi, હું આવું છું. અભી, અભી વેટ. તું આમ સડનલી કેમ બહાર આવી ગયો? What's wrong? Nothing is wrong. એમાં જસ્ટ વોટ એમાં એ તો પાલ હું તો મારે વોશરૂમ જવું હતું સાયકોલોજીસ્ટ પાસે ભાના ના ચાલે મિસ્ટર અભિજીત એન્ડ બાય ધ વે વોશરૂમ તો પેલી બાજુ છે અને હા તુલસીના રૂમમાં પણ વોશરૂમ છે અભી વોટ્સ રોંગ તું મૂડમાં નથી તારી આંખો પણ સૂજેલી છે નથિંગ ઇઝ સિરિયસ એ તો ગઈકાલે રાત્રે ઊંઘ બરાબર નહીં આવી ને એટલા માટે ગોડ નોઝ બાય ધ વે મેં ઘરમાં બધાને કહી દીધું છે કે આપણા એન્ગેજમેન્ટને જરા હોલ્ડ પર રાખે આઈ હોપ ઇટ્સ ઓકે વિથ યુ યા ફાઇન પણ અભી તું કઈક વાત બીજી કરી રહ્યો છે પણ તારા મનમાં કઈ બીજું ચાલી રહ્યું છે ધેટ્સ વોટ આઈ રેડ તું રોજ હોસ્પિટલમાં આવે છે ત્યારે ફૂલ એનર્જીમાં આવે છે એન્ડ ટુડે યુ સીમ ટુ બી લો વોટ્સ ધ મેટર અભી મેડમ ડોક્ટર તમને બોલાવે છે યા આઈ એમ કમિંગ પણ પણ મારું ટેન્શન નહીં લે એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ આ તો ઓફિસમાં નાનું મોટું ટેન્શન ચાલ્યા કરે છે એટલા માટે યુ નો હમણાં થોડું વર્કલોડ વધારે છે આર યુ શ્યોર વેરી મચ શ્યોર ઓકે ફાઇન આપણે મળીએ તું તુલસીને મળીને નીકળ હું સિનિયર પાસે જઉં છું આસ્થા મને સમજાતું નથી કે મારી છત્રી તે લઈ લીધી અને એક જ છત્રીમાં આપણે બંને કેમ ચાલવાનું જી તો બિલકુલ રોમેન્ટિક જ લાગે છે આજનો સરસ મોસમ છે
Beautiful. અખંડ સૌભાગ્યવતી ભાવ અખંડ સૌભાગ્યવતી વાળા પેલા જાન લઈને તો આવ. હવે નથી ગમતું મને તારા વગર. ક્યાં સુધી આપણે આમ જ મળતા રહીએ? તો તને શું લાગે છે? મને ગમે છે એમ. જલ્દીથી તારા ભાઈ સાથે મીટિંગ ગોઠવ એટલે બધું ફટાફટ. તારા કરતા મને વધારે જલ્દી છે. હવે બિલકુલ નથી ગમતું મને તારા. ડોન્ટ વર, આપણે લાંબા સમય સુધી જુદા નહીં રહી. બસ એકવાર તારા ભાઈ સાથે મીટિંગ, પછી મેરેજ અને પછી હનીમૂન. દવાખાનું ચડી ગયું? હા, તને મળવા જ આવ્યો છું. તુલસી, તું કેમ છે? કંચનભાઈ કેમ છે? મજામાં ને? એ તને અહીંયા મુંબઈમાં ગમી તો ગયું ને? અરે ના, આપણું જામખમ માડે તો સૌથી સરસ. તું કે ક્યારેક ક્યારેક આ મુંબઈમાં મજા કરી આવે છે? આ જોને પલંગ, પલંગમાં છે ને આપણે આમ 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 કરીને એટલે એની મેળે આમ સીધો થઈ જાય. પછી આવીને લોકો દિવસમાં બબ્બે વાર ચાદરે બદલે. અરે બબ્બે વાર પોતું એ મારે, એ પણ ફિનાઇલનું. અને રોજ સવાર પડે ને એટલે ઓલા સિસ્ટર બેન આવીને ગુડ મોર્નિંગ તુલસી, ઓહો એવી મજા મજા પડી જાય વિન્યા. તુલસી તું બહુ ખુશ છે ને, એ જોઈને મને બહુ ગમ્યું. અને કંચનભાઈ કહેતા હતા કે આ ઓપરેશન થઈ જશે ને પછી તો એકદમ સાજી થઈ જઈશ. હા હા, એ પવિનિયા તમારી ડોક્ટર દીદીને મળ્યો? ના, મળ્યો નથી, ખાલી ફોન પર જ વાત થઈ છે. અરે તો ચાલ હમણાં ને હમણાં લઈ જાવ એમની પાસે. એ તો એવા મસ્ત મસ્ત છે ને, એકદમ માખણ જેવા ને એવા વાલા વાલા. ચાલ એકદમ જામ ખમ માડ્યા યાદ આવી ગયો. હા એ પણ ચાલ આ છે ને આપણે પછી ખાઈશું, પહેલા ડોક્ટર દીદીને મળી આવી. ચાલ ચાલ આવ આવ વિન્યા, આવ આવ. તમે ખબર છે મને ડોક્ટર બનવાનું એટલું ગમે ને કે તને બનીને બતાડું હમણાં. હવે હું ડોક્ટર. હા જો ભાઈ, તમારે છે ને હવે થોડા દિવસ આ હોસ્પિટલમાં રહેવું પડે. એમાં એવું છે કે તમારી એક નસ તમારી બીજી નસની ઉપર આમ સૂઈ ગઈ. હવે એ બંને નસો આમ જુદી ના થાય ને ત્યાં સુધી તમારે આ દવાખાનામાં રહેવું જ પડે. હું તમને બધી કસરતો લખી આપું છું, રોજ એ કસરત કરવાની અને તમને દવાએ લખીને આપું છું. મે આઈ કમ ઇન મેડમ? ગળામાં લટકે છે. હે ડોક્ટર દીદી, આ વિન્યા છે અને વિન્યા આ માખણનું પિંડું.
નમસ્તે ડોક્ટર, આપણી ફોન પર વાત થયેલી. હા, તુલસી તારા વિશે બહુ બધી વાતો કરે છે. જોયું, પાછું કે છે હું તને યાદ નથી કરતી. તુલસી, તારે રૂટીન ચેકઅપ માટે જવાનું છે. હા હા, ભલે ભલે. એ વિનય, ચાલ જઈએ, ચાલ. વિનયનું ત્યાં કાંઈ કામ નથી, તું જા. વિનય અહીંયા જ બેસશે. અને આમ પણ આ આપણી જ કેબિન છે. ઇલાજ ચાલે છે અને રિસ્પોન્સ પણ સારો છે. તુલસી તને બેસ્ટ ફ્રેન્ડ માને છે. એના બીજા કોઈ ફ્રેન્ડ્સ છે? હા, ગામડામાં નાના નાના છોકરાઓ એના ફ્રેન્ડ્સ છે. એટલે તુલસીના ઉંમરનો તું એકલો જ ફ્રેન્ડ છે? હા. અચ્છા, મને એ કે, તુલસી ક્યારે જામ ખંભાળિયામાં તને પ્રેમ વિશે કોઈ સવાલ કર્યો છે? મને કઈ સમજાયું નહીં મેડમ. આઈ મીન, કોઈ છોકરા છોકરીની પ્રેમની વાતો કે ફિલ્મના હીરો હિરોઈન પ્રેમ વિશે કોઈ વાત, એવું કઈ? હેલો, યા યા, ઓકે. વિનય, આપણે પછી મળીએ. પણ મેં તને જે બધું પૂછ્યું ને, એ મને એના કેસ માટે ઘણું ઉપયોગી થશે. ભલે ડોક્ટર. તારા લગ્ન જીવનમાં બે પત્ની યોગ છે, બે પત્ની યોગ. દાદાની ભવિષ્યવાણી બહુ ભારે છે. ભગવાન કરે ને દાદાની ભવિષ્યવાણી ખોટી પડે. એમણે કીધું છે એવું થશે તો મારી મારી પાસે સંચિત કર્મનું પડે. દાદા કહેતા હતા કે દરેક તારાની એક ચાવી હોય છે, તો નક્કી આ વાતમાં પણ કોઈને કોઈ રસ્તો તો હશે જ ને? નો નો, વોટ એવર ઇટ ઇઝ, હું પાયલની લાઈફને કંઈ જ નહીં થવા દઉં. હું પાયલને હું ની આંચ પણ નહીં આવવા દઉં. દાદા કહેતા હતા કે મારી કુંડળીમાં શુક્ર મંગળની વક્ર દ્રષ્ટિ છે, પણ એમાં પાયલનો બિચારીનો શું ભાગ? દાદાએ મને કારણ આપ્યું છે, તારે મને નિરાકરણ આપવાનું છે. ઈશ્વર, મને રસ્તો બતાવો, મને કોઈ ઉપાય બતાવ ઈશ્વર. તારી કુંડળીમાં સ્પષ્ટ લખાયેલું છે કે તારી પ્રથમ પત્નીનું અવસાન થશે ને તારા બીજા લગ્ન થશે. તારા ભાગ્યમાં પત્ની મૃત્યુ યોગ લખાયેલો જ છે. માણસના જન્માક્ષર માણસને જીવન આપે છે, એની સાથે સાથે જખમ પણ આપે છે.
સંચિત કર્મનું ફળ આપણે સૌએ ભોગવવું જ પડે છે. અને પાયલ તારી સાથે જીવી નહીં શકે બેટા. તારા ભાગ્યમાં બેટા શું કે છે? આર યુ ઓલ રાઈટ? કઈ પ્રોબ્લેમ છે? ડેડ, મને ખબર જ નહીં પડી. હું તો મારા વિચારોમાં હતો. એમાં પાળી થેન્ક ગોડ. પણ બેટા, એવા કયા વિચારોમાં ખોવાયેલો હતો કે આવું જીવનું જોખમ લેવાય? બેટા, દરેક વાતને મનમાં ન ધરવી, રાખ મન ખોલ. મન મોકળું કરીશ ને તો મન હળવું થશે, ભારણ ઓછું થશે. કઈ પ્રોબ્લેમ છે બેટા? હા, દાદાએ કઈ કહ્યું? કઈ પ્રોબ્લેમ છે બેટા? હા, દાદાએ કઈ કહ્યું? રિલેક્સ, આઈ એમ ફાઇન નાઉ. મમ, પ્લીઝ મારી ચિંતા નહીં કર. મને જરા એકલા મારે વાતો, પણ મારા વિચારો મારે વાતો. મારી ચિંતા નહીં કરો. ભલે બોલે નહીં, પણ વાત વિકટ છે. ગમે તે રીતે અભિનું મન વાંચવું રહ્યું. આજકાલ આ શું થઈ રહ્યું છે મારી સાથે? મને કઈ જ નથી સમજાતું. અચાનક મારી લાઈફ બદલાઈ ગઈ. મને તો કે તું ભલે મમ્મી પપ્પા સાથે વાત શેર ના કરી શકે, મારી સાથે તો વાત શેર કરી શકે ને. પ્લીઝ ભાઈ, શું થયું? શું કહો તને? ભાઈ પ્લીઝ, તું રડ નહીં. Ha 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 ha!